गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट ज़ेवियर स्कूल ना एक क्लास में आप सबको हार्दिक स्वागत है। धोरण पांच विषय जीवन मूल्य जेमा आपणे पाठ आठ बीजा में सारू शोधवानू शीखीए तेना विषे भाग बे में एक प्रसंग द्वारा वधारे समझूती मेळवीशु। बाळ दोस्तो, अगाउ आपणे भाग एक में शीखी गया के दरेक व्यक्ति में कोई तो एक सारो गुण रहेलो ज होय छे, परंतु आपणी आदत दरेक में अवगुण जोवानी ज होय छे, जेना कारणे आपणे दरेक व्यक्ति में थी सारू जोता शीखवु जोईए। हवे अहीं भाग बे में एक सरस प्रसंग आपेलो छे के जेना द्वारा आपणे જાણવા મળે છે કે આપણામાં જે નકારાત્મકતા રહેલી છે એ એક અવગુણ જ કહેવાય। તો જુઓ, એક દિવસ વર્ગમાં શિક્ષક થોડા પાણીથી ભરેલા બે ગ્લાસ લાવ્યા। એના પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે આ બંને ગ્લાસનું વર્ણન કરો। જોયું બાળ દોસ્તો, એક દિવસ છે શિક્ષક છે ક્લાસમાં પાણીના બે ગ્લાસ લાવે છે અને પછી બંનેનું વર્ણન કરવાનું હોય છે વિદ્યાર્થીઓએ। તો એક છોકરાએ કહ્યું કે બંને ગ્લાસ અડધા ખાલી છે। જો તમારી જોવાની દ્રષ્ટિ દરેકની અલગ હોય છે, તો અહીં એક છોકરો કહે છે કે બંને ગ્લાસ અડધા ખાલી છે, જ્યારે બીજા છોકરાએ કહ્યું કે બંને ગ્લાસ અડધા પાણીથી ભરેલા છે। જોયું બાળ દોસ્તો, અહીં તમારી સામે વસ્તુ તો એક જ છે, પણ દરેકની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે। એટલે અહીં એક છોકરામાં જે સારા ગુણ છે કે એને અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે એવું દેખાય છે, જ્યારે બીજા છોકરાએ એવું વર્ણન કર્યું કે અડધો ખાલી છે। તો શિક્ષકે બંનેને કહ્યું તમારા બંનેના જવાબો સાચા છે। બંનેને કહે છે કે તમે બંને સાચા છો। પછી શિક્ષકે કહ્યું, શું કહ્યું બીજા વિદ્યાર્થીએ? હકારાત્મક વલણથી ગ્લાસ જોયા અને પહેલા વિદ્યાર્થીએ નકારાત્મક વલણથી ગ્લાસને જોયું। આવું જ આપણે જ્યારે લોકોને જોઈએ છીએ ત્યારે પણ કરતા હોઈએ છીએ। આપણે પણ કેટલાક લોકોને જોઈએ છીએ તો તરત જ આપણે તેનામાં રહેલ એક ગુણને ધ્યાનમાં નથી લેતા, પરંતુ તેને ભૂલ કરી હોય અથવા તેને કોઈ ખોટું કાર્ય કર્યું હોય તો આપણે તેને વર્ષો સુધી યાદ રાખીએ છીએ અને તેના જ આધારે આપણે તેને એનું વ્યક્તિત્વ નક્કી કરી લેતા હોઈએ છીએ। તો આમ આપણામાં જે નકારાત્મકતા રહેલી છે તેના કારણે આપણે તેનામાં સારું જોઈ શકતા નથી। જેમ કે અહીંયા જોયું ને કે એક વિદ્યાર્થીએ તેમાં સારું જોયું કે અડધો ભરેલો છે, પરંતુ બીજો વિદ્યાર્થી એવું કહે છે કે અડધો ખાલી છે। તો આ પ્રસંગ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ કે આપણી જોવાની દ્રષ્ટિ હંમેશા સારી હોવી જોઈએ કે બીજામાં સારું જોઈ શકીએ। એવી જ રીતે જે માણસ સામેવાળા માણસના હકારાત્મક વલણો જુએ છે ત્યારે એનામાં રહેલી સારી બાબતો જુએ છે, અને જ્યારે એને જોવાનું વલણ નકારાત્મક હોય છે ત્યારે તે એમાં ખોટું શું છે એ જુએ છે। હવે આપણી જ વાત કરીએ, આપણે લોકોના સારા ગુણોને જોઈએ છીએ કે અવગુણોને? જે માણસ બીજા માણસોમાં હંમેશા ગુણો અને સારી બાબત જોતો હોય એના ઘણા બધા મિત્રો હોય છે અને તે સુખી જીવન જીવે છે। જ્યારે બાકીના લોકો પોતાની અને બીજાની બંનેની જિંદગી દુઃખમય બનાવે છે। આપણો જોવાનો દ્રષ્ટિકોણ હંમેશા હકારાત્મક હોવો જોઈએ, આપણે લોકોમાં રહેલી સારી બાબતો જોવી જોઈએ। જો આપણે તેનામાં રહેલ ખરાબ આદતો અથવા નકારાત્મક બાબતોને ધ્યાન આપશું તો આપણને ક્યારેય એ વ્યક્તિમાં સારા ગુણ જોવા મળશે નહીં। એટલા માટે જ અહીંયા સરસ કહ્યું છે કે જે માણસ બીજામાં હંમેશા સારા ગુણો કે સારી બાબતો જોતો હોય છે ત્યારે તે સુખી પણ હોય છે અને તેના ઘણા બધા મિત્રો પણ હોય છે, પરંતુ જે બીજામાં અવગુણ જોયા કરે છે તેની જિંદગી પણ દુઃખમય હોય છે અને બીજાને પણ દુઃખી કરે છે। આમ કેટલાક લોકો છે
એ પોતે તો દુઃખી રહે છે પણ બીજાને પણ દુઃખી કરતા હોય છે. જ્યારે આપણે સારા ગુણો જોઈશું તો આપણે પણ સુખી રહીશું અને આપણા ઘણા બધા મિત્રો પણ બનશે. એ જ રીતે તમે સ્કૂલમાં પણ જોયું હશે, જ્યારે આપણે ઈચ્છીએ છીએ કે લોકો આપણામાં રહેલા સારા ગુણોને જ જુએ, અવગુણોને નહીં, તેવી જ રીતે બીજા લોકો પણ એવું જ ઈચ્છે છે કે આપણે પણ તેમનામાં રહેલા સારા ગુણો જ જોવા જોઈએ, અવગુણો નહીં. બાળદોસ્તો, તમારા વિશે પણ કદાચ ક્યારેક તમારો મિત્ર હોય અથવા તમારી સાથી ભણનાર વિદ્યાર્થી પણ જો તમારામાં રહેલ અવગુણ બતાવે તો તમને ગમતું નથી, પરંતુ તમે પણ એવું જ કરો છો ને, તમે એના અવગુણ જુઓ છો પણ તેનામાં રહેલું ગુણ નથી જોતા, તો તમે તરત જ કેવા કહી દો છો? પરંતુ આપણને જે બાબત ન ગમતી હોય એ બીજાને થોડી ગમે. આપણા વિશે કોઈ ખરાબ અવગુણો કહે તો આપણને પણ ગમતું નથી. એ જ રીતે આપણે પણ બીજામાં રહેલા અવગુણો એમને પણ નહીં ગમતા હોય એની વિચાર કરવો જોઈએ. જો આપણે સુખી જીવન જીવવા માગતા હોઈએ તો હંમેશા બીજામાં રહેલા ગુણોને જ આપણે જોવા જોઈએ, અવગુણોને નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા જીવનમાં સુખી થવું હોય તો હંમેશા બીજામાં રહેલા ગુણોને ધ્યાનમાં લેવા જોઈએ. જો આપણે તેના અવગુણો જોયા કરશું તો ક્યારેય પણ આપણે પોતે સુખી નહીં રહી શકીએ અને સામેવાળી વ્યક્તિને પણ આપણે દુઃખી કરશું. એટલા જ માટે આપણે દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ એક તો ગુણ એવો હોય જ છે કે જે સારાપણું બતાવે છે, પરંતુ આપણે એક સારા ગુણ જોવાના બદલે તેનામાં રહેલા અનેક અવગુણોને ધ્યાનમાં લેતા હોઈએ છીએ અને વારંવાર તેના વિશે જ વાતો કરતા હોઈએ છીએ કે જે આપણો સમય પણ બરબાદ કરે છે અને આપણને દુઃખી પણ કરે છે અને સામેવાળી વ્યક્તિ પણ દુઃખી થતી હોય છે. એટલા જ માટે સુખી થવું હોય અને સારું જીવન જીવવું હોય તો આપણે દરેક વ્યક્તિમાં સારા ગુણો જોવા જોઈએ, તેના અવગુણોને ધ્યાનમાં લેવું જોઈએ નહીં. આમ આજે આપણે ભાગ બેમાં બીજામાં સારું જોતા શીખીએ તેના વિશે પ્રસંગ દ્વારા સમજૂતી મેળવી કે શિક્ષકે બે પાણીના ગ્લાસ સામે રાખ્યા અને તેના દ્વારા આપણે જોયું કે એક વિદ્યાર્થી અડધો ગ્લાસ છે એવું કહે છે, જ્યારે બીજો વિદ્યાર્થી અડધો ગ્લાસ ભરેલો છે એવું જણાવે છે. આમ વસ્તુ તો એક હતી પણ સારા અને ખરાબ બાબતો જોવાની વિચારસરણી આપણા ઉપર નિર્ભર કરે છે. એટલા માટે આપણે દરેક બાબતમાં સારી બાબતો અને સારા ગુણો જોતા શીખીએ. આશા રાખું છું તમે પણ સારા ગુણો જોતા શીખશો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.